બારનું લુખાવું ખબર નથી. પેલા 25 વર્ષના દરબારના છોકરા હાટું ગોંડલ બંધ રહીએ. તમે વાત તો સમજો યાર. મેં તો હજી તો શરૂઆત છે. મને કહે તો આગળ શું થશે? મેં શું શું થાય? ધારાસભ્ય બનશે. મને આગળ થવાનું શું? હવે મેં આમાં કાંઈ ન થાય. આના રીતે ગણેશભાઈ ધારાસભ્ય થાય. ગોંડલની પ્રજાને કોઈ લુખો હેરાન કરે, ગોંડલની આન બાન અને શાન ઉપર કોઈ લુખો આંગરી ચીંધે તો એને ભો ભેગો કરી દેવા માટે આની અમારે જરૂરિયાત. જગદીશ મહેતા કહેતા હતા કે એવું પેલા સાંભળતા હતા કે કાયદો અને વ્યવસ્થાની હદ. એક સમયે કે હું નાનો હતો ત્યારે મેં સાંભળ્યું હતું કે ગોંડલ આવે એટલે પૂરું થઈ જતું. અને આજ કે મારે એવું કહેવું પડે છે કે હવે કોઈ એમ કહે કે ગોંડલ આવ્યું એટલે લોકોએ એ વાત સ્વીકારવી પડશે કે અહીંયા જ્ઞાતિ જાતિ કુટુંબવાદના વાળા પૂરા થાય છે. લોકો કરે છે, હું જાહેરાત છી કરે છે. હું કે જયરાજ સિંહ અલ્પેશભાઈ ચૂંટણી કહેતા હતા કે હું માર્કેટિંગ યાર્ડનું ધ્યાન રાખીશ, તો ચાઇનાનું લસણ માર્કેટિંગ યાર્ડમાં આવ્યું ત્યાં લગીને જયરાજ સિંહ ખબર નથી, તો જયરાજ સિંહ ધ્યાન રાખતો નથી. તો જયરાજ સિંહ હું ગેટે લાકડી લઈને બેસેલા. મોચી કામ કરતો હોય એને તમે કહો સંભલ હાંધુસ તો કે આજ નહીં ભાઈ, અમારા ગણેશભાઈ ઉપર અન્યાય થયો. ત્યારે ગીતાબાએ કીધું હતું કે આખા ગોંડલનું ધ્યાન રાખતો હોય તો આશાપુરામાં મારા દીકરાનું ધ્યાન નહીં રાખે. ભારત માતા કે જમાવટ કરી દીધી હો ભાગી. આમ તો હમણાં જી ફતાભાઈએ વાત કરી કે કોમી એકતા માટે એને પણ અભિનંદન આપ્યા. આજે જ હું ટીવીમાં એક ઇન્ટરવ્યુ જોતો હતો અને બધાએ પોતાની વાત ફેરવી નાખી. એમાં એક વાત મેં સાંભળી, જગદીશ મહેતા કહેતા હતા કે એવું પેલા સાંભળતા હતા કે કાયદો અને વ્યવસ્થાની હદ. એક સમયે કે હું નાનો હતો ત્યારે મેં સાંભળ્યું હતું કે ગોંડલ આવે એટલે પૂરું થઈ જતું. અને આજ કે મારે એવું કહેવું પડે છે કે હવે કોઈ એમ કહે કે ગોંડલ આવ્યું એટલે લોકોએ એ વાત સ્વીકારવી પડશે કે અહીંયા જ્ઞાતિ જાતિ કુટુંબવાદના વાળા પૂરા થાય છે. એનું નામ કોઈ હોય તો એ ગોંડલ છે. અને આ એ સાબિત કરીને બતાવે છે કે વિજય સભા હોય, કોઈને આમંત્રણ ન હોય, અયોધ્યા ચોક હોય, અશોકભાઈએ સરસ મજાનો ભૂરા બાવાનો ચોરો સજાવ્યો હોય, ઈદ જેવો કાર્યક્રમ હોય અને વગર આમંત્રણે ગોંડલની એક જ્ઞાતિ એવી ન હોય કે આ ચોકમાં હાજર ન હોય. આ પ્રેમ છે ને જયરાજભાઈના પરિવાર થતી આપણા બધાને મળ્યો છે ને, એટલે આપણે બધા ભેગા છીએ. જયરાજભાઈ એક વાત કરે છે ને મુઠ્ઠીની તાકાત, એ આ ગોંડલે સાબિત કરીને બતાવ્યું છે. અને જો મુઠ્ઠીની તાકાત ન હોય તો આ બારના લુખાવું ખબર નથી. પેલા 25 વર્ષના દરબારના છોકરા હાટું ગોંડલ બંધ રહીએ. તમે વાત તો સમજો યાર. અને તાલુકાનું એક દુકાન ન ખુલે એટલે મોચી કામ કરતો હોય એને તમે કહો સંભલ હાંધુસ તો કે આ જ નહીં ભાઈ, અમારા ગણેશભાઈ ઉપર અન્યાય થયો. હજી તમે ઝપડતો જવો. આજ મેં હમણાં થોડીક વાર પહેલા જ એક ચેનલમાં બેઠો હતો ને, મેં તો હજી તો શરૂઆત છે. મને કહે તો આગળ શું થશે? મેં શું શું થાય? ધારાસભ્ય બનશે. મને તો આગળ થવાનું શું? હવે મેં આમાં કાંઈ ન થાય. આના રીતે ગણેશભાઈ ધારાસભ્ય થાય. કારણ કે આપણી અંદર જે કામ કરવાની શક્તિ છે ને ભાઈ. હવે હમણાં રાજભા કોવિડ મારી વાત કરતા હતા, મારી હાજરીમાં ગીતાબાને 7-8 જણાએ કીધું હતું કે ભાઈ આ ગણેશભાઈ ઘરે ઘરે જાય છે, તમે રહેવા દો, આ બીજો રાઉન્ડ બહુ ભયંકર છે અને આને બહાર બહુ ન જવા દેવાય. ત્યારે ગીતાબાએ કીધું હતું કે આખા ગોંડલનું ધ્યાન રાખતો હોય તો આશાપુરામાં મારા દીકરાનું ધ્યાન નહીં રાખે. અને આ છે ને ભાઈ, પ્રેમ ક્યારેય એકતરફી ન હોય. ગણેશભાઈને જયરાજભાઈને આપણા ઉપર પ્રેમ છે ને આપણને બધાને એના ઉપર છે. અને એ જ આ સાબિતી કરીને બતાવે છે કે અહીંયા એકતા એટલા માટે છે. અને એમાં માનો અશોકભાઈ ચૂંટણી હોય કે ઘટે અંગે ચડાવી દે છે. અરે હું જલસો કરવાનો છું. હું તો ચૂંટણી પૂરી થઈ ત્યાં લગીને રહી 12 વાગે ધીરજભાઈ વાટ જોતો તો મેં જલસો કહીએ.
મેં કીધું જલસો કહીએ, એ કે તમે જોવા કરે જલસો જ કરવાનો. ભાઈ રાતે 12 વાગે અમે છેલ્લે ભાઈ આપણા હરેશભાઈએ કીધું, ભાઈ એ કે સવાર થઈ જાય એમ છે, પૌવા બટેટા બનાવવા છે. મેં તો તોય 6 વાગે મેં કીધું બનાવી નાખે. ત્યાં 6 વાગે અશોકભાઈ એવું કીધું કે કંદોઈને કઈ મળતું નથી એટલે આ જ રહેવાથી. એટલે ખુશીની વાત છે કે કોરે કોરે દાંત કાઢીને આપણે ચૂંટણી જીતી ગયા. તમે વિચાર તો ખાલી ગાંઠિયા ઉપર આપણે ચૂંટણી જીતા. પણ આ એમનેમ નથી થતું. અશોકભાઈ જે સંસ્થામાં બેઠા છે ને, એ સંસ્થાને એની માં માને છે. અને 1 રૂપિયાનું કરપ્શન નથી થવા દીધું ને. અને ત્યારે છે ને લોકો એ આટલા બધા કરોડો રૂપિયાની મહેનત કરતા હોય, 1 રૂપિયો કોઈ હગા ભાઈને ન દેતા હોય ને, એવા 100 કરોડની ડિપોઝિટ છેલ્લા સમયમાં અશોકભાઈને નાગરિક બેંકમાં આપી છે. અને આપણા એક એક ડિરેક્ટરો છે ને બધા ઈમાનદાર ડિરેક્ટરો છે. અને જયરાજભાઈ જેને નેતૃત્વ આપવાના પ્રયત્ન કરે છે ને, એ એવા વ્યક્તિને ગોંડલમાં નેતૃત્વ આપે છે કે એમાં જોવે છે કે ભાઈ આ ઈમાનદારી છે ને. અને ત્યારે આપણા ગોંડલનો વિકાસ થાય. હવે આ લોકો વાત તો જો કરે. હવે યતીશભાઈએ ચૂંટણી ઉપર વાત કરી. હવે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનાનું લસણ કોક ઉપલેટ અને લુખામે ઘૂસાઈ ગયું. એ આપણા વેપારીઓને ધ્યાનમાં આવ્યું. વેપારીઓ અમને કીધું કે ભાઈ ચાઇનાનું લસણ અહીંયા આવ્યું છે. અમે એ વાતને સમજી કે ચાઇનાનું લસણ એટલે શું. એને કીધું કે આ લસણ અહીંયા આવે તો આપણા ખેડૂતના ભાવ ઘટી અને નુકસાન કરે. એટલે અમે એને મુદ્દો બનાવ્યો, પોલીસ સ્ટેશને ફરિયાદ કરી કે ભાઈ ચાઇનાનું લસણ ગોંડલમાં વેચાવવું જોઈએ નહીં. ધીમે ધીમે ખબર પડી કે ગુજરાતમાં ન આવવું જોઈએ. દેશ લેવલે ખબર પડી, રઠાઈટર નેપાળના બોર્ડર ઉપર લસણ પકડાણું જ્યાં નષ્ટ કર્યું અને દેશ લેવલે સ્ટ્રીક થયું. હવે આ યતીશભાઈએ એવું ચૂંટણી ઉપાડ્યું કે આ લોકો કરે છે હું જયરાજસિંહ કરે છે હું કે જયરાજસિંહ અલ્પેશભાઈ ચૂંટણી કહેતા હતા કે હું માર્કેટિંગ યાર્ડનું ધ્યાન રાખીશ. તો ચાઇનાનું લસણ માર્કેટિંગ યાર્ડમાં આવ્યું ત્યાં લગીને જયરાજસિંહ ખબર નથી તો જયરાજસિંહ ધ્યાન રાખતો નથી. તો જયરાજસિંહ હું ગેટે લાકડી લઈને બેસેલા કે ભાઈ ચાઇના વાળું રહેવા દો, યુપી વાળું આવવા દો, આવું કઈ હોય. એટલે એનું કામ એ છે કે ગોંડલની પ્રજાને કોઈ લુખો હેરાન કરે, ગોંડલની આન બાન અને શાન ઉપર કોઈ લુખો આંગરી ચીંધે તો એને ભો ભેગો કરી દેવા માટે આની અમારે જરૂરિયાત છે. તો આપણે બધાએ આમ તો હમણાં અશોકભાઈ મને વાત કરતા હતા કે આપણે આ આ ચોકનું જેને નજરાણું કહી શકાય એ ભૂલાબાવાનો છોરો જે રિનોવેશન કર્યો એમાં પણ જયરાજભાઈના પરિવારનું મોટું યોગદાન છે. અને એને આ ગોંડલનું રામજી મંદિર છે એટલે રિનોવેશન કરી દીધું. તો આ રામચંદ્ર ભગવાનના ચરણોમાં આ અયોધ્યા ચોકમાં આજ પ્રાર્થના કરી કે હે પ્રભુ તારું જો અહીંયા અસ્તિત્વ હોય તો અમારા ગોંડલ ઉપર ક્યારેય કોઈ લુખાનો ડોળો ન પડે. અને જેમ આપણે અહીંયા છીએ ને એમ જ આપણે બધા જ્ઞાતિવાદ, જાતિવાદ, કુટુંબવાદ, પરિવાર ભૂલી અને અમે ગોંડલ અને ગોંડલ અમારું આવી રીતે રહી એવી જ અપેક્ષા ભારતમાં થાકી ગઈ.